સરસપુરમાં ઠાકોર પરિવાર ભગવાનનું મામેરું કરવા છેલ્લા 50 વર્ષોથી પ્રયત્નશીલ હતા, ત્યારે આ વર્ષે મામેરું કરવા માટે નંબર આવ્યો છે. મામેરાનો અવસર મળતા ઠાકોર પરિવારમાં ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે. મૂળ ભગવાનના મોસાળ સરસપુરના રહેવાસી અને હાલ સેટેલાઇટમાં રહેતા મહેશભાઈ ઠાકોર તરફથી આ વર્ષે રથયાત્રામાં ભગવાનનું મામેરું કરવાનો અવસર આવ્યો છે. મહેશભાઈના પિતા ભગવાનદાસભાઈ છેલ્લા 50 વર્ષથી મામેરું કરવા માટે પ્રયત્ન કરી રહ્યા હતા, ત્યારે આ વર્ષે પણ કોરોનાની સ્થિતિ છે ત્યારે મામેરું પરંપરાગત રીતે જ કરવામાં આવશે. સરકાર દ્વારા જાહેર કરાયેલા તમામ ગાઈડલાઇનનું પાલન કરવામાં આવશે. મામેરું કરનાર પરિવારે 35 પાસ પણ બનાવીને આપવાયા છે. પાસ આપવામાં આવ્યા છે તે વ્યક્તિને જે મામેરામાં સમયે હાજરી રહેશે. ઠાકોર પરિવારનું કહેવું છે કે આ વર્ષે ભગવાનનું મામેરું કરવાનો અવસર મળ્યો છે, ત્યારે અમારા તરફથી મામેરામાં કોઈ જ પ્રકારની કચાશ નહીં રાખાય. અમે મામેરા માટે મહારાષ્ટ્રીયન વસ્ત્રો અને દર વર્ષની જેમ આભૂષણ તૈયાર કર્યા છે. ઘરે પણ પૂરેપૂરી તૈયારી કરાઈ રહી છે. અમારા સેટેલાઇટ ખાતેના નિવાસસ્થાને 6 જુલાઈએ ભગવાનનું આગમન આવશે, ત્યારે તેમનું ધામધૂમથી સ્વાગત કરવામાં આવશે. જે બાદ ભગવાનને ઘરમાં બિરાજમાન કરાશે. આ દરમિયાન લોકો મામેરાના દર્શન કરી શકે તે વ્યવસ્થા પણ ગોઠવવામાં આવી છે. સહિતના વિસ્તારોમાં વરસાદ વિરામ લેતા બફારામાં લોકોને ત્રાહિમામ પોકારી ઉઠ્યા છે. ચોમાસાની સારી જમાવટ થયા બાદ અચાનક જ વરસાદ વિરામ લેતા ગરમી અને બફારાનું પ્રમાણ વધી ગયું છે. છેલ્લા 15 દિવસથી રાજ્યમાં છૂટોછવાયો વરસાદ વરસી રહ્યો છે. હવામાન વિભાગની આગાહી પ્રમાણે અમદાવાદમાં આગામી 10 જુલાઈ સુધી નોંધપાત્ર વરસાદની સંભાવના નહીવત છે. હવામાન વિભાગના મતે અમદાવાદમાં આગામી 5 દિવસ દરમિયાન સરેરાશ મહત્તમ તાપમાન 38 ડિગ્રી ની આસપાસ રહેશે અને હજુ વધુ બફારાનો અનુભવ થઈ શકે છે. રાજ્યમાં કચ્છ ઝોનમાં 12.62, ઉત્તર ઝોનમાં 12.81, દક્ષિણ ગુજરાતમાં 16.27, મધ્યમ ગુજરાતમાં 14.85 અને સૌરાષ્ટ્રમાં 12.17% અત્યાર સુધીનો વરસાદ નોંધાયો છે. રાજ્યમાં મોસમનો અત્યાર સુધીનો 122.14 મીમી એટલે કે 4.80 ઇંચ વરસાદ ખાબક્યો છે. આગામી દિવસોમાં દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રના કેટલાક વિસ્તારોમાં છૂટોછવાયો વરસાદ થવાની હવામાન વિભાગે આગાહી કરી છે. રાજ્ય સરકારે રસીકરણના નિયમોમાં કેટલાક ફેરફાર કર્યા છે. નવા નિયમોમાં રસીનો બીજો ડોઝ લેવા આવતા લોકો પર વિશેષ ભાર મૂકવામાં આવ્યો છે. સરકાર તરફથી અમદાવાદ મ્યુનિસિપલને હવે રોજ ફક્ત 25,000 રસીના ડોઝ જ અપાશે. આ પૈકી 10,000 પ્રથમ ડોઝ અને 15,000 બીજો ડોઝ લેવા ઈચ્છુકોને ફળવાશે. પ્રથમ અને બીજો ડોઝ માટે રસી કેન્દ્રો પણ અલગ રાખવાની સૂચના મળી છે. નવો નિયમ શુક્રવારથી એટલે કે આજથી અમલમાં થશે. અમદાવાદમાં હવે માત્ર 250 રસી કેન્દ્રો કાર્યરત રહેશે અને ત્યાં દરેક સેન્ટર ઉપર 100 વ્યક્તિને જ રસી અપાશે. કેન્દ્ર સરકારમાંથી જ રસીનો મર્યાદિત સ્ટોક આવી રહ્યો હતો, તેમ છતાં અમદાવાદ કોર્પોરેશનના 400 રસી કેન્દ્રો ઊભા કરી દરરોજ 1,00,000 રસી આપવાનો દાવો કર્યો હતો. સરકારના ધ્યાને આવતા રસીકરણ માટે નવા નિયમો ઘડી કાઢ્યા છે. હાલ રાજ્યમાં 2,300 રસી કેન્દ્ર ઉપર 2,30,000 લોકોને રસી આપવાનો ટાર્ગેટ નિશ્ચિત કરાયો હતો. અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશને શરૂ કરેલ વેક્સિનેશનમાં અભિયાનનો 10 જ દિવસમાં અંત બોલાઈ ગયો છે. વેક્સિનનો ઓછો જથ્થો આવતા હોવાથી અછત સર્જાઈ તો શહેરમાં 2 દિવસ વેક્સિન બંધ રહેશે તેવી સ્પષ્ટતા સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન હિતેશ બારોટ કરી રહ્યા છે. મુખ્યમંત્રી વિજય રૂપાણીએ પ્રજાને રાહત આપતી જાહેરાત 22 જૂને કરી હતી કે સરકાર હાઈકોર્ટમાં માસ્ક ન પહેરવા બદલ નક્કી કરાયેલ ₹1,000નો દંડ ઘટાડીને ₹500 કરવા માટે રજૂઆત કરશે. આ સાથે સાથે જ પ્રજાને અસહ્ય મોંઘવારીના સમયમાં ₹500ની બચત થશે તેવી સુખદ રાહતનો અહેસાસ અનુભવ કરાયો હતો. માસ્ક અંગેનો દંડ ₹1,000થી ઘટાડીને ₹500 કરવાનો ફરક પણ સરકાર ઉચ્ચાર્યો હતો નથી. આમ આ મુદ્દે
મુદ્દે સરકાર ફરી ગઈ છે. રાજ્ય સરકાર સત્તાવાર તારીખ 22 જૂને એવી જાહેરાત કરી હતી કે મુખ્યમંત્રી વિજય રૂપાણીની સૂચના અન્વયે રાજ્ય સરકાર આજે ગુજરાત હાઈકોર્ટમાં માસ્ક નહીં પહેરવા બદલ રૂપિયા દંડમાં 1000 થી ઘટાડીને રૂપિયા 500 કરવાની રજૂઆત કરશે. આ જાહેરાતમાં સરકાર ત્યાં સુધી કહ્યું હતું કે દંડની રકમ ઘટાડીને રૂપિયા 500 કરવામાં માટે નામદાર હાઈકોર્ટને અનુરોધ કરવા સંબંધિત વિભાગોને સૂચના અપાઈ છે. પણ હાઈકોર્ટના સમક્ષ કરેલી એડવોકેટમાં સરકારે આનો કોઈ ઉલ્લેખ કર્યો જ નથી. સરકારે હાઈકોર્ટમાં કરેલા સોગંદનામામાં માસ્ક દંડની રકમ ઘટાડવા કોઈ જ ઉલ્લેખ નથી. ઉલટાનું દંડ પેટે રૂપિયા 1000 વસૂલવાનો નિયમ કડક પાલન કરવાની ખાતરી અપાઈ છે. અમદાવાદ મ્યુનિસિપલ દ્વારા સાંસદ ધારાસભ્ય અને કોર્પોરેટરની ગ્રાન્ટમાં 250 જેટલા વેન્ટિલેટર ખરીદવામાં આવ્યા છે. અમદાવાદ મ્યુનિસિપલ સંચાલિત 4 હોસ્પિટલમાં આ વેન્ટિલેટર લગાવવામાં આવશે. સાંસદ ધારાસભ્ય અને કોર્પોરેટરને તેમના બજેટમાંથી આરોગ્ય સેવાઓ માટે કેટલીક ફાળવણી કરવાની રાજ્ય સરકારે છૂટ આપી છે. આ ફાળવણીમાંથી 100 વેન્ટિલેટર તેમજ મ્યુનિસિપલે ફાળવણી વધારીને રકમની બીજા 150 વેન્ટિલેટર મળીને કુલ 250 વેન્ટિલેટર જ્યારે 1 દર્દીનું મોત નીપજ્યું છે. લગભગ 38 દર્દી સાજા થઈને તેમને વિવિધ હોસ્પિટલમાંથી રજા આપવામાં આવી છે. ત્યારે શહેરમાં હજુ સુધી પણ 791 એક્ટિવ કેસ છે. સરકારી અને ખાનગી હોસ્પિટલમાં મોટા ભાગના બેડ ખાલી જોવા મળી રહ્યા છે.